નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બલદેવ ઉપરી સાહેબના સ્ટુડિયોની અંદર છીએ અને હું તમને એક ટૂંકી રીત બતાવવા જઈ રહ્યો છું ભાગે જે સમીકરણો છે ચેપ્ટર બીજું અને એમાં દ્વિઘાત સમીકરણ હવે સમીકરણની અંદર મોટા ભાગે એક ટૂંકી રીત આવે છે એ ટૂંકી રીત તમને બતાવવા જઈ રહ્યો છું લો કે સમીકરણ આ પ્રકારનું હોય એ એક્સ નો વર્ગ વધતા બી એક્સ વત્તા સી બરાબર જીરો તો આ સમીકરણ આપણને ખબર છે કે બે શૂન્યો હોય આ સમીકરણને બે શૂન્ય હોય અને જો આ રીતે હોય એક્સ નો ઘન વધતા બી એક્સ નો વર્ગ વધતા સીએક્સ વધતા ડી બરાબર જીરો તો આ ત્રિગા સમીકરણ છે એને ત્રણ શૂન્યો હોય હવે આપણને ખબર છે કે બે બીજનો સરવાળો બે બીજનો ગુણાકાર એટલે કે શૂન્યનો ગુણાકાર શૂન્યનો સરવાળો તો એના માટેની એક રીત છે અને એ તમને બતાવવા જઈ રહ્યો છું માની લ્યો કે તમને પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય બે બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા આના બે બીજ આલ્ફા અને બીટા હશે આના ત્રણ બીજ આલ્ફા બીટા અને આમાં હશે તો અહીંયા બે બીજનો સરવાળો પછી તમને પૂછાય છે બે બીજનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણિયા બીટા પછી ત્રણ બીજ વાળું સમીકરણ હોય એટલે કે આ પ્રકારનું સમીકરણ હોય તો એને ત્રણ બીજ હોય તો તમને પૂછાય છે ત્રણ બીજ નો સરવાળો ત્રણ બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર અને હવે તમને પૂછાય છે ત્રણ બીજ નો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણિયા બીટા ગુણિયા ગામા હવે તમને પૂછાય છે આ પ્રકારનું એક સમીકરણ આલ્ફા બીટા પ્લસ બીટા પ્લસ બરાબર હવે આ પાંચે પાંચ વસ્તુને આ જ ક્રમમાં લખી એને યાદ રાખવાની એક રીત છે એક વચ્ચે આવ્યો હતો આ રીતનો એક સિમ્બોલ બહુ પ્રચલિત થયો હતો અને જેને આપણે કહેતા બકો અને પછી એની એક આંખ ફોડી નાખીએ એટલે બકો થઈ જાય

માઇનસ લઈ લેવાનું પણ કોઈ આપણને કાં એવો પ્રશ્ન પૂછે તો કાં બે જગ્યાએ છે સરવાળો પૂછે તો બા અને ત્રણ બીજનો ગુણાકાર પૂછે તો ડા એટલે કે બાડા અને આ જે ત્રણ ત્રણ જોડી છે એને બકા બાડા હવે બકા બાડા એ પણ શીખવાડી દેવાનું વિદ્યાર્થીને સાથે સાથે એ પણ શીખવાડવાનું દરેક ના છેદમાં એ છે પણ સી એ છે સી અપો ને ત્યાં બે જગ્યાએ પ્લસ આવશે બકી બધે માઇનસ આવશે એટલે કે બકા બાડા કા બકા બાડા કા એક સૂત્ર આપી દેસુ તો વિદ્યાર્થીને આ દાખલા ગણવા ખૂબ જ સહેલા પડશે